કેશોદના આખોદર ગામે ગતિશીલ ગુજરાતની એસટી સુવિધા 10 વર્ષથી ગાયબ. ડિજિટલ યુગમાં બસ સ્ટેશન જ નથી અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ તે કેવું ગતિશીલ ગુજરાત! જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેશોદથી 18 કિલોમીટર દૂર આવેલ અખોદર ગામ, જ્યાં છેલ્લા 1 દશકાથી એસટીની સુવિધા એસટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે, આજની તારીખે અખોદર ગામે બસ સ્ટેન્ડ જ નથી. કેશોદ વાયા પાડોદરથી અખોદર જવા માટેનો રસ્તો સિંગલ પટ્ટી હોય, 2 વાહનો પસાર થઈ શકે તેમ નથી. અખોદરથી ખમીદાણા જતો રાજમાર્ગમાં પેશકદમી થવાથી ગાયબ થયેલો છે. તેમજ અખોદરથી બાલાગામ જતા રસ્તાની પણ સમસ્યા બાબતે અનેક વખત રજૂઆતો કરી. એસટી બાબતે ગ્રામજનો દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવતા એસટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ કે તમારા ગામમાં પેસેન્જરોના અભાવના કારણે એસટી ફાળવવામાં આવતી નથી. ગ્રામજનોની એવી માગણી છે કે અન્ય રૂટોમાં વાયા અખોદરથી એસટી પસાર થાય તેવી માગણી કરી રહ્યા છે. તેમજ ગ્રામજનો દ્વારા એવું જણાઈ રહ્યા છે કે જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હોય, જનમેદની એકઠી કરવાની હોય ત્યારે એસટી આવે છે. તો હાલમાં છેલ્લા 10 વર્ષથી એસટીની સુવિધા બંધ છે, તે અન્ય રૂટમાં જોડી અખોદર ગામેથી એસટી પસાર થાય તેવી ગ્રામજનો માગણી કરી રહ્યા છે. તેમજ અખોદરથી બાલાગામને જોડતા રસ્તાનો પુલ લાંબા સમયથી જર્જરિત હાલત છે, જેની પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં રસ્તાનો કે જર્જરિત પુલ પ્રશ્ન હલ થયો નથી, જે બાબતે તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ આવે તેવી પણ ગ્રામજનોની માગણી કરી રહ્યા છે. હું જાદવભાઈ પીઠિયા, રહેવાસી અખોદર મૂળ. આ મારા ગામ અખોદરની અંદર જે અખોદરથી પાડોદરનો જે રસ્તો છે તે પણ અત્યારે તમે જોઈને આવ્યા છે મિત્રો કે આજ સાધનતરે એટલી પણ જગ્યા નથી, અને અખોદરથી ખમીદાણાનો રસ્તો છે જ નહીં, અને અખોદરથી બાલાગામ જવા માટે ઘણી વખત વાયદાઓ કરેલા છે કે તમારે રસ્તાની અંદર આ કરી દેશું તે કરી દેશું, પણ કોઈ વસ્તુ અત્યાર સુધીમાં થઈ નથી. અખોદરથી બાલાગામ જવા માટેનો રસ્તો નથી. અને દુઃખની વાત તો એ છે કે ગુજરાતના 18,000 ગામડાની અંદર આ કેશોદ તાલુકાનો અખોદર પહેલું ગામ એવું છે કે 17,999 ગામની અંદર બસ સ્ટેન્ડ છે, પણ મારા અખોદર ગામની અંદર બસ સ્ટેન્ડ નથી. આ બહુ દુઃખદ વાત છે. અને અમારા કોઈ નાના બાળકોને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા ગામની અંદર ક્યાં સ્ટેન્ડ આવેલ છે, તેમાં બસ સ્ટેન્ડની બાદ બાકી થાય, કારણ કે બાળકને ખબર જ નથી કે અખોદરની અંદર બસ સ્ટેન્ડ હોય અને બસ સ્ટેન્ડ હોય. એટલે અમારી ઘણી વખત રજૂઆત પણ કરેલી છે, એટલે એસટી કર્મચારીને અને એસટી વિભાગને પણ આજે અમે જાણ પણ કરીએ છીએ કે અમારા ગામની અંદર એસટી બસ આવે. તો એ લોકોને ઘણી વખત રજૂઆત કર્યા કે એવું કીધું કે તમારા ગામની અંદર જે માણસોના અભાવને કારણે એસટી બસ છે એ અમે તમને ફાળવી નથી શકતા. પણ તો ન ફાળવી શકતા હોય તો અખોદરથી જે પંછાડા છે એ રૂટની અંદર જો તમે ટ્રાન્સફર કરી શકો તો અમારા ગામની અંદર 100% બસ આવી શકે. આવનારા અમારા ગામની અંદર જે વિદ્યાર્થીઓ છે તે પણ જઈ શકે અને બસ આવે એવી મારે પ્રશાસનને પણ એક નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં તાત્કાલિકમાં તાત્કાલિક આ વાત આવે એવી હું નમ્ર અપીલ કરું છું. અખોદર ગામે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બહાર ગામ કે કેશોદ શહેરમાં અભ્યાસ અર્થે જવા માટે એસટીની સુવિધા ન હોવાથી ચોમાસામાં 3-4 કિલોમીટર ચાલીને અથવા ખાનગી વાહનોનો સહારો લઈ બાજુના પાડોદર અથવા પંચારા ગામે જવું પડે છે. ત્યાંથી કેશોદના વાહનોમાં કેશોદ જવું પડે છે, જેથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસટીની સુવિધા ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મારું નામ ચૌહાણ મિલન છે અને હું ગામ અખોદરનો રહેવાસી છું. હું એક કોલેજનો વિદ્યાર્થી છું અને મૂળ બાબત કહેવાની એ છે કે અમારા ગામમાં એસટી અથવા બસ સ્ટેશન છે જ નહીં. અમારા ગામમાં એસટીની કોઈ પણ જાતની સુવિધા નથી. 8 પછી અમારે કોઈ પણ અભ્યાસ કરવા જવું હોય તો 8 પછીના અભ્યાસ માટે અમારે બહાર જવું પડે છે અને તેના માટે કોઈ અવર જવરની સરકારી સુવિધા જ નથી, જે માટે અમારા ગામની બહુ મોટી ખામી છે. આજકાલના ડિજિટલ યુગમાં સરકાર 4G ઇન્ટરનેટના બધી પ્રોવાઈડ કરે છે, પણ અમારા ગામમાં બસની સુવિધા નથી, જે ખૂબ જ દુઃખની વાત છે. કારણ કે અહીંથી અમારે 4 કિલોમીટર કાં તો પાડોદર જવું પડે છે અને કાં તો પંચાળા બાઇક લઈને જવું પડે છે, નહીંતર ડાયરેક્ટ બાઇક લઈને કંઈ પણ મેળ કરવો પડે બહાર ગામ જવા માટે. જો એસટીની સુવિધા હોય તો અમારા ગામ માટે ખૂબ જ લાભકારક છે અને અમારી એક નાની અમથી રજૂઆત છે, જે સરકારશ્રી મંજૂર કરે તો બહુ સારી વાત છે. કેશોદ તાલુકાના અખોદર ગામે રસ્તા એસટી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકારની વિકાસશીલ ગુજરાતની વાતો પોકર સાબિત થઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયા અને દેશ બદલ રહ્યા એના નારા કેટલા અંશે સાર્થક થયા છે તે અખોદર ગામની મુલાકાત લઈ સત્યતા જણાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે. ત્યારે કેશોદ તાલુકાના અખોદર ગામે આજના સમયમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, ત્યારે અખોદર ગામને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ.